પ્રાંગણ નિર્માણ દિન નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે ભીમરાવ પાઠશાળા ભુજ દ્વારા ગાંધી વિચારધારા પરીક્ષા અને સાથે અન્ય કાર્યક્રમો યોજાયા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગાંધી નિર્વાણ દિન નિમિત્તે ભીમરાવ પાઠશાળા ભુજ દ્વારા ગાંધી વિચારધારા પરીક્ષા 2018 પ્રતિમાના હારારોપણ સાથે અન્ય કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે આગેવાનો, શાળાના વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓએ ગાંધી વિચારધારા, ગાંધી મૂલ્યો, ગાંધીએ બતાવેલ લડત માટે અહિંસા માર્ગ તેમજ તેમના દ્વારા દેશ માટે અપાયેલ યોગદાનની સરાહના કરવામાં આવી હતી. તેમજ આ દેશને એક ઉચ્ચ વિભૂતિ મળી તે બદલ ગર્વની લાગણી છે તેવું કહ્યું હતું. તેમજ લોકશાહીમાં નાગરિકે પોતાની ફરજ બજાવવા હર હંમેશ તૈયાર રહેવા માટે જણાવ્યું હતું. તેમજ દેશના મૂલ્યો, બંધારણ, હક્કો, સંસ્કૃતિની જાળવણી કરવાની અપીલ કરાઈ હતી. આ પ્રસંગે વિભાકર અંતાણી, ત્રિવેણીબેન શુક્લ, જવનિકાબેન પાઠક, ભૈરવીબેન વૈદ્ય, પુષ્પાબેન સોલંકી, દક્ષાબેન બારોટ વગેરે હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. મારું નામ છે પ્રકાશ તરાલ અને હું શ્રી ભીમરાવનગર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું. ખાસ કરીને ભુજમાં 40 વર્ષથી સંસ્કૃત પાઠશાળા ચલાવે છે અમારા આદરણીય વિભાકરભાઈ અંતાણી, એમના લીડર છે. અને સંસ્કૃત પાઠશાળા તરફમાં ઘણી બધી પરીક્ષાઓ ચાલે છે, સંસ્કૃતિ પરીક્ષાઓ, હિન્દીની પરીક્ષાઓ અને ગાંધીજીવન પરીક્ષાઓ ચાલે છે. તો આજે અમારા વિભાકરભાઈ અંતાણીના નેતૃત્વ હેઠળ ત્રિવેણીબેન શુક્લ, જવનિકાબેન પાઠક, ભૈરવીબેન વૈદ, પુષ્પાબેન સોલંકી, દક્ષાબેન બારોટ, નેહલબેન જોશી, રમેશભાઈ વૈદ, જીતુભાઈ ધોળકિયા, અમે બધા સાથે મળીને આજે આપણી ભુજની ખ્યાતનામ સ્કૂલ માતૃછાયાના દીકરીઓ પરીક્ષા આપવા આવી હતી. એ જ રીતે અમારી ભીમરાવનગર શાળાના 21 વિદ્યાર્થીઓ આવ્યા હતા. ટોટલ આખા કચ્છમાં 80 જેટલા બાળકોએ 3 પ્રકારની પરીક્ષાઓ આપી છે. અને અમારા વિભાકરભાઈ અંતાણી ખૂબ મહેનત કરે છે, સતત બાળકોની ચિંતા કરે છે. મારું નામ ભદ્રુ ભાગ્યશ્રી છે. અમે શ્રી ભીમરાવનગરમાંથી આવ્યા છીએ. અમે સંસ્કૃત પાઠશાલા પરીક્ષા લેવા આવ્યા છીએ. ગાંધીનગરથી એ પરીક્ષા લેવાય છે. વિભાકરભાઈ અંતાણી અમારા અહીંયા નેતૃત્વ હેઠળ હતા. વૈશાલીબેન ગોરબાણ, પછી પ્રકાશ તારા, એ પણ અમારા